મારું નામ આયશાબાનુ રફીકભાઈ મલેક છે. હું વર્ષોદા પ્રાથમિક શાળામાં ધોરણ 8 અ માં અભ્યાસ કરું છું. હું આજે વિજ્ઞાન મેળામાં તમને વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અને નુકસાનને બતાવીશ. આપણું એક રસોડું સંભાળતી માતા બહેન દીકરી એમાં 99% આપણી ગૃહિણીઓ ખાવા પીવામાં અને એની ચીજોમાં જે કોઈ ભેળસેળ થાય છે એના વિશે અજાણ હોય છે. ખાવા પીવાની ચીજો અને આપણા રસોડા માટે જે ચીજો લાગે એમાં ભેળસેળ થતી ભેળસેળ પકડવી અને એની ક્રિયાઓ જાણવી એ આજની ગરણીની જરૂરી ગૃહિણીની જરૂરી છે. રસોઈમાં મીઠાશ જે લાવી શકે છે એવી જ રીતે આ ચીજ વસ્તુઓની પારખ પણ માતા બહેન અને દીકરીએ શીખવી ખૂબ જરૂરી છે. મારે આજે આપને આવી કેટલીક ચીજોમાં ભેળસેળ પકડવી અને કયા પ્રકારે ભેળસેળ પકડવી અને એની પરખ શું છે એની કેટલીક સરસ વાતો કરવી છે. ખાણીપીણીમાં ભેળસેળ આજની આપણી રસોડાની એ મોટી સમસ્યા છે. ભેળસેળને લીધે રસોઈમાં તો મુશ્કેલી ઉભી થાય છે, એવો એની મીઠાશ પણ રસોઈની મીઠાશ પણ બગડે છે, ઉપરાંત અસત્વ બગડે છે, ઉપરાંત આપણું આરોગ્ય પણ બગડે છે. ગૃહિણીઓ આ રસોઈમાં વપરાતી વસ્તુઓની મદદથી જ આ ભેળસેળને ઓળખી શકે છે. પદાર્થમાં કેટલીક બાબતોમાં એ જાણકારી રાખે અને આગળ વધે એવી મારી ખાસ અપીલ છે. દીપક રાજુભાઈ છે, હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ વર્સોલા પ્રાથમિક શાળા છે. અન્ન તેઓ ઓળખા એક જૂની કહેવત છે. આપણા સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક શક્તિ આપણે કેવો ખોરાક લઈએ છીએ અને કેવી રીતે લઈએ છીએ તેના પર આધારિત છે. સલામત ખોરાકનો અર્થ એવો થાય કે હાનિકારક બનાવે તેવા કાયમી રોગોને પેદા કરે તેવા પદાર્થ, ગંદા પદાર્થને ભેળસેળ દ્રવ્યો કુદરતી રીતે પેદા થતા ઝેરી દ્રવ્ય અથવા એવા કોઈ પણ પદાર્થને ખોરાકમાં અભાવ, ભેળસેળયુક્ત ખોરાક, દૂષિત ખોરાક પછીનું બીજું એક ચિંતાનું કારણ છે. ભેળસેળયુક્ત ખોરાક અથવા ઉતરતી કક્ષાનો ખોરાક જોખમી બને છે. વાવણીથી શરૂ કરીને તેની વૃદ્ધિ, લાણણી, કાપણી, સંગ્રહ, હેરફેર અને વિતરણના કોઈ પણ તબક્કા દરમિયાન અને અકસ્માત રીતે દૂષિત થાય તો પણ ખોરાકને દૂષિત ભેળસેળ થઈ હોવાનું કહેવાય. ખોરાકમાં રહી જતા જંતુનાશક, ફૂગજન્ય ઝેર, ઝેરી ધાતુઓ વગેરે જેવી દૂષક પદાર્થને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કમનસીબે ગ્રાહકો પોતે જ ગરીબીના કારણે સાથે યોગ્ય શિક્ષણના અભાવે ખાદ્ય પ્રોડક્ટની ગુણવત્તાના વિશે ચિંતિત નથી હોતા. આ કારણે જ તેમને ગંભીર મહામારીનો સામનો કરવો પડે છે. હવે હું તમને બે અલગ અલગ પ્રકારના મધ બતાવીશ. જો આ તમને દેખાતું હશે ને કે આમાં કેટલું આ ગાઢ છે અને આ મધ કેટલું ઓછું ગાઢ છે. આ જો આ જેમાં ભેળસેળ છે એમાં તો જો હલતું પણ નથી, હાલે છે, અને આમાં તો જરી પણ હલતું પણ નથી. અને આ જો કે આમાં છે ને ચાસણી જેવું લાગે છે, તો આ એક ચાસણી પ્રકારનું મધ છે. પછી
હવે હું તમને મરચામાં થતા ભેળસેળ વિશે બતાવીશ. મારી પાસે હવે બે મરચા છે અને હું બેમાં પાણી નાખીશ તો ઉપર શું આવશે તમને ખબર છે? હવે જો મેં બંને મરચામાં પાણી વેડી દીધું છે તો જે શુદ્ધ મરચું છે એમાં કશું નથી અને ભેળસેળ વાળા મરચામાં ઉપર લાકડાનો સોલ લહેરાઈ ગયો છે. તો આપણે તો આ દરરોજ શાકમાં નાખીએ છીએ તો આપણા સ્વાસ્થ્ય માટે આ કેટલું ખરાબ છે. જો હવે હું તમને મારી બતાવીશ. આમાં જો હું હવે તમને આમાં પાણી નાખીને બતાવીશ. જો પાણી નાખીશ તો આના ઉપર જે આવશે એ તમને ખબર છે શું છે? એ જો આ ઉપર જે છે ને એ તમને ખબર છે શું છે? આ એ પપૈયાના બિયા છે અને જે નીચે છે એ મરી છે. હવે તમને ખબર પડી ને આ મરીમાં પણ આને ભેળસેળ હોય છે. હવે હું તમને ચાની ભૂકીમાં થતા ભેળસેળ વિશે જણાવીશ. મારી પાસે અલગ અલગ બે ચાની ભૂકી છે તો આમાં તમને કઈ ફરક દેખાય છે? ના. તો હવે હું તમને જો બતાવ આમાં મેં ચુંબક ફેર્યું તો કશું આવે છે બહાર? મને જો આ ભેળસેળ વાળી ચામાં નાખું તો જો અંદરથી કેટલો બધો લોખંડનો કાંટ આવે છે. આવી તો આપણે ચા દરરોજ પીએ છીએ તો આમાંથી કેટલું બધું આપણા શરીરને નુકસાન થાય છે. હવે હું તમને બે અલગ અલગ નાળિયેરનું તેલ બતાવીશ. જો તમને દેખાય છે હવે તો શિયાળું છે તો પણ આ થયું નથી અને આ એકદમ થરી ગઈ છે તો તમને ખબર પડતી હશે કે આ હવે તમને ખબર પડી જશે કે આ ભેળસેળ વાળું છે અને આ શુદ્ધ કોપરેજ છે. તો હવે આપણે સમજીએ કે આપણે જે થરેલું હશે એવું જ કોપરેજ લેવું જોઈએ કેમ કે આમાં એ અશુદ્ધ હોય છે. હવે મારી પાસે અલગ અલગ બે ઘી છે તો હવે આ ઘીને આપણે શુદ્ધ છે કે અશુદ્ધ જોવા માટે શું કરવાનું? તો તમારી પાસે પહેલા આયોડિન હોય તો આયોડિનને લીધું. આયોડિનને મેં ઘીમાં નાખ્યું તો હવે મેં બંને ઘીમાં આયોડિન નાખી દીધું છે તો જો હવે આમાં બેમાં આમાં કલર બદલાતો નથી કારણ કે આ શુદ્ધ છે અને આ અશુદ્ધ ઘીમાં જો તરત કલર બદલાઈ ગયો છે. તો આવા આપણે દરરોજમાં તમે લોકો કેટલા ઘી ખાતા હશો તો આવું કેટલે ઘીમાં આવે આપણા બોડી આપણા શરીરને નુકસાન કરે છે. હવે હું તમને બે અલગ અલગ દૂધ બતાવીશ. દૂધમાં જે આપણે જોઈશું કે આનાથી હું અહીં નાખીશ જે આમ જો સરસ તમને પડી જશે એ અશુદ્ધ દૂધ હશે, એ ભેળસેળ વાળું દૂધ હશે અને આ જોવો હવે હું નાખીશ જે ધીરે ધીરે નીચે જાય છે એ આપણું શુદ્ધ દૂધ છે. હવે આ દૂધ તો આપણે દરરોજ વાપરીએ છીએ, દરરોજ આપણે ચા પીએ છીએ તો એ પણ આપણને ચોખ્ખું મળતું નથી તો આપણે ચોખ્ખું લેવું પડશે. ખાદ્ય ચીજોમાં ભેળસેળ નિવારણ માટે અને ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા જુદા જુદા પ્રકારના જોગવાઈ કરવાના હેતુથી ભેળસેળ નિવારણ અધિનિયમ 1954માં ઘડવામાં આવ્યું. આ કાયદાનું ઉલ્લંઘન કરનારને સખત દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી. આ કાયદાથી ખોરાકના કેટલાક પદાર્થોને આયાત પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું. આ કાયદા દ્વારા ભેળસેળ મુક્ત ખોરાક માટે કાયદાનું પાલન કરાવવા માટે અન્ન નિરીક્ષકની નિમણૂક કરવામાં આવે છે. આ રીતે મેં તમને આપને ઘણી બધી વસ્તુઓની વાત કરી છે. આથી સમજણ પડી છે ને કે આપણે આ વાતને ગળે ઉતારીને આપણે શુદ્ધ વસ્તુઓ લેવી જોઈએ અને ભેળસેળથી આપણે બચી શકીએ એવી વસ્તુઓ લેવી જોઈએ.